હેલો મિત્રો એરફોર્સમાં એરમેનની જે ભરતી બહાર પડેલ છે એના માટેનો આ વિડીયો છે તો હું આજે આ વિડીયોમાં તમને શીખવાડીશ કે કઈ રીતે એનું ફોર્મ ભરવાનું છે તો શું આની પ્રોસેસ છે એ હું તમને આ વિડીયોમાં શીખવાડીશ તો સૌથી પહેલાં તો આ વિડીયોને શેર કરી દો જેથી એ એવા લોકો કોઈ બાકી ના રહી જાય કે જેમને આ ફોર્મ ભરવું હોય અને બે જ દિવસનો સમય છે આ ફોર્મ ભરવા માટે મિત્રો ઓકે તો સૌથી પહેલાં આ વિડીયોને શેર કરી દેજો જેથી કરીને આવી સોનેરી તક કોઈ ગુમાવે નહીં હવે આની અંદર શું કરવાનું છે સૌથી પહેલાં આપણે ડબલ્યુ 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 ડૉટ એરમેન સિલેક્શન ડોટ સીડેક ડોટ ઇન આ વેબસાઇટ ઉપર તમારે જવાનું છે તો હું અહીંયા લખી દઉં એરમેન સિલેક્શન ડોટ સીડેક ડોટ ઇન એટલે અહીંયા આવી જશે એના ઉપર આપણે ક્લિક કરીશું આના ઉપર ક્લિક કરશું એટલે અહીંયા ખુલશે એપ્લાય ઓનલાઈન રેલી એના ઉપર ક્લિક કરવાનું છે મિત્રો તો આવું એક ફોર્મ ખુલશે આની અંદર આપણે રેલી કન્ડક્ટેડ એટ સ્ટેટ એમાં ગુજરાત સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ રેલી વેન્યુ સિટીમાં વડોદરા અને આગળ પ્રોસીડ કરશું આગળ પ્રોસીડ કરશો એટલે આખું ફોર્મ ખુલશે અહીંયા આખું ફોર્મ તમારે ભરવાનું છે કેન્ડિડેટ્સ ફૂલ નેમ આખું નામ તમારું પૂરું નામ અહીંયા લખવાનું છે જેવું તમારા દસમા ધોરણના રિઝલ્ટમાં છે એવું જ સેમ અહીંયા લખવાનું છે તો હું લખી દઉં નામ અહીંયા ફાધરનું નામ લખવાનું છે જેવું એના દસમાના રિઝલ્ટમાં હોય એવું જ નામ લખવાનું છે અહીંયા ત્યારબાદ અહીંયા લખવાનું છે ઈમેલ આઈડી ઈમેલ આઈડી લખશું આપણે અહીંયા ત્યારબાદ આગળ લખશું ડેટ ઓફ બર્થ ડેટ ઓફ બર્થ તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો અહીંયા લખવાનું છે મોબાઈલ નંબર આગળ છે આધાર કાર્ડ નંબર લખવાના છે અહીંયા ત્યારબાદ છે હાઈટ તમારી જે ઊંચાઈ છે એ કેટલા સેન્ટીમીટર છે સેન્ટીમીટરમાં લખવાની છે હું લખી દઉં છું વન સિક્સટી એઈટ અને અહીંયા તમારું ઓટોમેટિક અનમેરિડ મેલ જ આવી જશે કેમકે આ જે ભરતી છે એ ફક્ત અનમેરિડ પુરુષો માટે જ છે ઓકે ત્યારબાદ લખશું આપણે ડોમિસાઇલ ગુજરાત અને ડિસ્ટ્રિક નાખી દઈએ અહીંયા જૂનાગઢ અને આગળ ગ્રુપ ટ્રેડ અહીંયા ઓટોમેટિક ગ્રુપ વાય એ જ આવી જશે એક્સેપ આઈએફ એસ આઈ પી ઓટોમેટિક એ જ આવી જશે ત્યારબાદ અહીંયા તમારે દસમાનું રિઝલ્ટ અપલોડ કરવાનું છે દસમા ધોરણના રિઝલ્ટનો ફોટો અપલોડ કરવાનો છે જેપીજી અથવા પીએનજી ફોર્મેટમાં ત્રીસ કેબીથી સો કેબીની વચ્ચે એની સાઇઝ હોવી જોઈએ મિત્રો તો આપણે અપલોડ કરી દઈએ અહીંયા દસમા ધોરણનું રિઝલ્ટ આપણે અપલોડ કરી દઈએ ઓપન કરીએ એટલે અહીં અપલોડ થઈ જશે યાદ રાખજો મિત્રો ત્રીસથી સો કેબીની વચ્ચે સાઇઝ હશે તો જ આ અપલોડ થશે બાકી તમે સાઈઝ ઘટાડી પણ શકો છો ત્યારબાદ છે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ડિટેલ્સમાં બારમા ધોરણનું એજ્યુકેશન ક્વોલિફિકેશન નાખવાની છે જો બાર પાસ ના હોય તમે તો દસ ટેન પ્લસ ટુનો કોઈ પણ બીજો કોર્સ કરેલો હોય તો એ પણ તમે લખી શકો છો ક્વોલિફાઈંગ એક્ઝામ ડિટેલ્સમાં ટ્વેલ્થ ઇન્ટરમીડિયેટ અથવા વોકેશનલ ત્રણમાંથી કોઈ પણ એક ઓપ્શન લખવાનો છે તો અહીંયા આપણે લખશું ટ્વેલ્થ ત્યારબાદ તમારે બારમા ધોરણના પર્સન્ટેજ લખવાના છે અહીંયા કે બારમાની અંદર તમારે જે જે કોઈ પણ રિઝલ્ટમાં તમારે જેટલા ટકા હોય એ તમારે અહીંયા લખવાના છે અને ઇંગ્લિશના માર્ક્સ લખવાના છે તો બારમાની અંદર તમારે ઇંગ્લિશમાં જેટલા માર્ક્સ હોય એટલા અહીંયા લખવાના છે હું લખી દઉં છું હું લખી દઉં છું સેવન્ટી એઇટ ત્યારબાદ અહીંયા બારમા ધોરણનું રિઝલ્ટ અપલોડ કરવાનું છે એની સાઇઝ પણ મિત્રો ત્રીસથી સો કેબીની વચ્ચે હોવી જોઈએ આપણે સિલેક્ટ કરીએ ત્યારબાદ અહીંયા તમે કેપ્ચા કોડ ડાલ કેપ્ચા કોડ નાખશો ટુ બી સી વાય જી અને આગળ અહીંયા લખેલું છે કે આગળ મેં એરફોર્સ માટે રિક્રુટમેન્ટ રેલી માટેનું રજીસ્ટ્રેશન છે એ આગળ મેં કંઈ કરેલું નથી આની પહેલાં મેં કે આવું ફોર્મ ભરેલું નથી અને એની ઉપર તમારા એની ઉપર તમારે ટીક કરવાનું છે અને બીજા બોક્સમાં લખેલું છે કે જે કોઈ પણ મેં ડિટેલ્સ અહીંયા પ્રોવાઈડ કરેલી છે એ બધી સાચી છે ત્યારબાદ સબમિટ કરશું એવું તમે સબમિટ કરશો એટલે થેન્ક યુ ફોર રજિસ્ટરિંગ આવું ખુલશે આઈ એફ રિક્રુટમેન્ટ રેલી ગ્રુપ વાય વડોદરા સક્સેસફુલી રજિસ્ટર્ડ યો રજિસ્ટ્રેશન નંબર ઇઝ આ રજિસ્ટ્રેશન તમારા રજિસ્ટ્રેશન નંબર તમારે નોટ કરી લેવાના છે અને તમને ક્યારે બોલાવશે એડમિટ કાર્ડ તમારું જે છે એ તમારા મોબાઈલ નંબર ઉપર અથવા ઈમેલ આઈડી ઉપર મોકલી દેવામાં આવશે બરાબર તો આ રજીસ્ટ્રેશન નંબરને નોટ કરી લેજો અને સૌથી પહેલાં તો મિત્રો આ વિડીયોને શેર કરી દો જેથી તમારો કોઈ રિલેટિવ હોય તમારો કોઈ ફ્રેન્ડ હોય એ બાકી ન રહી જાય આવી ઓપોર્ચ્યુનિટી માટે ઓકે થેન્ક યુ